વિશ્વભરમાં 19 ઓગસ્ટને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે યુવાઓમાં પ્રાચીન વારસા જેવા સ્મારકો અને આપણી ઐતિહાસિક ધરોહરો અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે આજે ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ભુજના પ્રાગમહેલ પેલેસ ખાતે ફોટો વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ફોટોગ્રાફી દિવસ એવા લોકોને ભેગા કરે છે કે જેઓ ફોટોગ્રાફી માટે ઉત્સુકતા ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં આ કળા સ્વરૂપ વિશે જાગૃતિ પણ ફેલાવે છે. ફોટોગ્રાફી હંમેશા સ્ક્રીન પર ઇમેજ રજૂ કરવાની પ્રક્રિયા ગણતા ઘણી વધારે રહી છે. વર્ષ 1837થી વિશ્વના તમામ ફોટોગ્રાફરો એકસાથે આવે અને ફોટોગ્રાફીની દુનિયામાં કંઈક કલાત્મક અભિગમ સાથે નવો બદલાવ થાય, તેમજ ફોટોગ્રાફરોને સતત બદલતી ટેકનોલોજીનો સતત ઉપયોગ કરી ફોટોગ્રાફી કળાને જીવંત બનાવે તેને ધ્યાનમાં રાખીને દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ફોટોગ્રાફી સોસાયટી ઓફ કચ્છ દ્વારા ભુજના પ્રાગમહેલ પેલેસ ખાતે ફોટો વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના ફોટોગ્રાફરો જોડાયા હતા. 9 વર્ષના યુવા ફોટોગ્રાફરથી લઈને 65 વર્ષના ફોટોગ્રાફર આ ફોટો વોકમાં જોડાયા હતા. આ ફોટો વોકમાં કુલ 65 જેટલા ફોટોગ્રાફર જોડાયા હતા. આ ફોટો વોક દરમિયાન ફોટોગ્રાફીના રસિકોને નિષ્ણાંતો દ્વારા મોબાઈલ કેમેરા અને ડિજિટલ કેમેરા અંગેની માહિતી ઉપરાંત પ્રાચીન વારસાની માહિતી પણ આપવામાં આવી હતી. આ ફોટો વોકનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરવા તથા માર્ગદર્શન પૂરું પાડવાનું હતું. મને ફોટોગ્રાફીનો શોખ છે. છેલ્લા 10 વર્ષથી એઝ અ હોબીએસ્ટ ફોટોગ્રાફી તરીકે કરી રહી છું અને ફ્યુચરમાં ફેશન ફોટોગ્રાફીની ઈચ્છા ધરાવી રહી છું. આપના માટે ફોટોગ્રાફી શું છે? મારા અકોર્ડિંગ જે આપણા વિચાર હોય છે એને આપણે ક્રિએટિવલી આપણે પ્રેઝન્ટ કરી શકીએ છીએ. સમટાઈમ્સ તમે બોલી નથી શકતા, બટ તમે તમારા આર્ટ થ્રુ, ફોટોગ્રાફી થ્રુ એને તમે એક્સપ્રેસ કરી શકો છો. સારું લાગે છે, કારણ કે અત્યારે કોરોનાના સમયમાં ઘણા સમયથી આ પ્રકારની કોઈ ફોટો એક નથી જોતી. ને વાત કરવામાં આવે તો વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટ, એટલે આજના દિવસે વિશ્વ આખું જે આર્ટ ક્રાફ્ટ ફોટોગ્રાફીનો દરેક ઇતિહાસ છે સૌ જાણતા હોય છે, એના વિશે ચર્ચા કરતા હોય છે. ત્યારે ફોટોમાં મહત્વની બાબત એ છે કે દરેક ફોટોગ્રાફર એકબીજાને મળે, કારણ કે દિવસે દિવસે ટેકનોલોજી બહુ વધી રહી છે. કેમેરાના આધુનિક સમયમાં પણ મોબાઈલે પોતાનું સ્થાન એટલું આગવું કર્યું છે કે હાલ મોબાઈલ ફોટોગ્રાફીનો ક્રેઝ બહુ વધ્યો છે. સાથે કેટલા ડિજિટલ ગેજેટ, ગોપ્રો છે, ડ્રોન છે, એની પણ મહત્વતા વધી રહી છે ફોટોગ્રાફીમાં. ત્યારે આજના દિવસે સૌ ફોટોગ્રાફર મળી એકબીજા સાથે ચર્ચા કરે છે અને ફોટો વોકનું મહત્વ એ છે કે તમે શહેરના દરેક જગ્યાએ ફરી અને અલગ એંગલથી, કારણ કે દરેક વ્યક્તિની દ્રષ્ટિ અલગ હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાએ તે ફરે છે અને પોતાની દ્રષ્ટિથી ક્લિક કરે છે અને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. એવું કહેવાય છે કે એક ફોટો 1000 શબ્દની ગરજ સારે છે. તમને કાંઈ બોલવાની જરૂર નથી પડતી, તમે એક ફોટો પબ્લિશ કરી નાખો, લોકોને કન્ડિશન સમજાઈ જશે. તો ફોટોગ્રાફી મારા માટે એ છે કે તમે પેઇન્ટ વિથ લાઇટ, તમે જે તમારા પાસે પ્રકાશ છે એનાથી જે ચિત્રનું સર્જન કરો છો એ ફોટોગ્રાફી છે. અને દરેકના જીવનમાં એક એવી કળા હોય છે, એક એવો શોખ હોય છે, અને કુદરતની નજીક રહેવું કે કુદરતને ક્લિક કરવું એ ખરેખર એક અમૂલ્ય લાવો છે જીવનનો. આપના જેવા જે યુવા ફોટોગ્રાફર છે એને શું સંદેશ આપશો? મારો સંદેશ એ જ છે કે આજનું જીવન એટલું વ્યસ્ત બની ગયું છે કે માણસ પોતાની જોબમાંથી, પોતાના પરિવારની જવાબદારીમાંથી ફ્રી નથી થતો. તો લાઈફમાં એક એવી હોબી હોવી જોઈએ કે જેમાં તમે એન્ડ ઓફ ધ વીક એક દિવસ એવો હોય કે તમે પોતાને રિલેક્સ કરી શકો, જેમાં તમે સમજો કે એક વસ્તુ મેડિટેશન એ આ એક ધ્યાન છે. તમારો શોખ, તમારી કળા એક ધ્યાન છે કે જેનાથી તમારું માઇન્ડ રિલેક્સ થાય છે અને તમે લોકોને કંઈ નવું બતાવી શકો છો. તો ખરેખર એક શોખ જીવનમાં એવો રાખો કે જેનાથી તમે એ દિવસ માટે એ લાઈફમાં જીવી શકો. આજે અમારો વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે અને આમ વિશ્વભરમાં આજે ફોટોગ્રાફર લોકો આજ દિવસની ઉજવણી કરતા હોય છે. એના ભાગરૂપે અમે ભુજમાં પણ અમે દર વખતે આયોજન કરતા રહીએ છીએ અને અમે ફોટો વોકનું આયોજન કરીએ છીએ, જેનામાં ખાસ તો ઉગતા કલાકાર છે એમને બહુ જબરદસ્ત પ્રોત્સાહન મળે છે. અને આમાં અમારા જેટલા બી સિનિયર લોકો છે, ફોટોગ્રાફર જે પ્રોફેશનલ છે, એ અમારે જોડે રહી અને આ લોકોને ગાઈડ બી કરતા હોય છે. આજના દિવસથી તો બસ અમે ખાસ આપશું કે ભાઈ તમે આ ફોટોગ્રાફીમાં ઓર ડીપમાં અંદર જાઓ. અને ફોટોગ્રાફી એક નિજાનંદ વસ્તુ છે કે ભાઈ જેમ સંગીતમાં લોકોને આનંદ આવતો એમ ફોટોગ્રાફી બી એવી જ એક વિષય છે કે જેમાં આપ જેને પોતે ફોટો પાડ્યો હોય એનો આનંદ એ ખુદ જ જાણતો હોય છે. એ વસ્તુ હોય છે અને એને ખાસ જે બી જરૂરત હોય તો અમારી સોસાયટી એને ખાસ જ્ઞાન એના પૂરતો એને આપશે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.